અને અહીંયા આપણે મૂકીએ
एक्सक्यूज पत्री नी ऊपर मुकी आओ उद्दीपक, तो अल्कोहल बन से के नहीं, तो हाँ आमा बन से, कारण के एच परमाणु प्रक्रिया में भाग ले से, आमा पण बन से, हाइड्राइड प्रबल हाइड्राइड तरीके अलग एच फोर में बनशे, आमा इलेक्ट्रोलाइजेशन और प्रोटोनेशन बने जो मैं एने ऑब्लिक इथेनॉल बाउल ब्लैंक रिएक्शन तरीके ओळखवामां आवे छे। आ मंद हाइड्राइड आपशे, जो आमा हाइड्राइड छे प्रबल छे, आमा मंद छे हाइड्राइड, बधा ज आपशे, मतलब अल्डिहाइड मांथी अल्कोहल चारे चार उद्दीपक आपी शके। एवी ज रीते कीटोन मांथी सेकेंडरी अल्कोहल पण चारे चार आपशे, एवी ज रीते एसिटाइलहाइड मांथी अल्कोहल प्राथमिक अल्कोहल पण चारे चार आपशे। इन शोर्ट आ त्रणेय मां चारे चार उद्दीपक काम आपशे। मित्रो हवे एसिड आव्युं कार्बोक्सिलिक एसिड, तो कार्बोक्सिलिक एसिड मांथी ज्यारे अल्कोहल बने तो एने बनावो हो तो कोण आपशे प्रक्रिया, तो अहींया H2 केटालाइज आमां काम आवशे नहीं, एलआईएल H4 फक्त एक જ આપશે, એને વાળો પણ નહીં આવે, અને આ મંદ હાઇડ્રાઇડ વાળો પણ એને બીએચ પણ નહીં આપે। તો ઇન શોર્ટ આલ્કો એસિડમાંથી આલ્કોહોલ બનાવવો હોય ત્યારે ફક્ત એક જ એલઆઈએલ H4 ની મદદથી બનાવી શકાય, એમ એનહાઇડ્રાઇડમાંથી આલ્કોહોલ બનાવે તો પણ સેમ એલઆઈએલ H4 જ બનાવી શકશે, બાકીના ત્રણેય નહીં આપે। એસ્ટરમાંથી જ્યારે એસિડ બનાવવો હોય ત્યારે આ બંને આપશે, પહેલું એલઆઈએલ H4 આપશે અને બોલ્ટ બ્લેક એને ઓબ્લિક ઇથેનોલ જે છે આલ્કોહોલિક એ બંને આપશે। સાયનાઇડમાં H2 કેટાલાઇઝ પણ કામમાં આવશે અને એલઆઈએલ H4 પણ આવશે, જ્યારે પેલા લાસ્ટ બે નહીં આવે। પછી એમાઇડમાંથી એમાઇન બનાવવું છે તો પણ આ વચ્ચેના બે કામમાં આવશે, પહેલું છે નું નહીં આવે, H2 કેટાલાઇઝ નહીં આપે, એલઆઈએલ H4 આપશે, NaCH એને આલ્કોહોલ જે C2H5 વાળો OH આપશે, જ્યારે એને BH4 નહીં આપે। આલ્કિન અને આલ્કાઇનમાં ફક્ત H2 કેટાલાઇઝ જ કામ આપશે, બાકી LH4 હોય ત્યાં કોઈ પણ ઉદ્દીપક પ્રક્રિયાઓ આપતા નથી, રિડક્શન પ્રક્રિયા। તો મિત્રો આ ખાસ એક જરૂરી છે, જો પસાર થવું જરૂરી હતું તો આપણે પસાર કરીએ, જેથી કરીને આગળ જે કંઈ પણ પ્રક્રિયાઓ જોતા હોય ત્યારે આપણે કેટાલાઇઝની મદદથી ખબર પડે કે આ કેટાલાઇઝ આની પર આપશે કે રિડક્શન કરશે કે નહીં પડે, આના પરથી આપણે ઘણો બધો અંદાજ આવશે। તો મિત્રો આની વખત પ્રેક્ટિસ કરી પડશે, પહેલાં બધી પ્રક્રિયાઓ લખવાની, પછી ચાર ઉદ્દીપકો આવી રીતે લખવાના, અને પછી ખરા ખોટાની નિશાની આપો તો ઓટોમેટિકલી તમારો બેઝ મજબૂત થશે। તો હવે આપણે આગળ જોઈએ, કેટલાક ઉદાહરણો જોઈએ, ઘણા બધા ઉદાહરણો જોઈએ, પછી આપણે અંદાજ આવશે।